नमस्कार बाल मित्रों, श्री परिश्रम विद्या मंदिर राणा कंडोड़ा ऑनलाइन एजुकेशन चैनल में आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज है आप धोरण 7 विषय गुजराती में एक व्याकरण मुद्दा की चर्चा करवाना छे। तो सौ प्रथम तो व्याकरण है एवी विद्या है जेना लीधे है भाषा है शुद्ध रीते लखी शकाय, शुद्ध रीते आप बोली सकिए, शुद्ध रीते वाचन करी शकिए छे। भाषानी जे सचोटता छे, सुंदरता छे, ए व्याकरणना लीधे आवे छे। आम पण आपणे व्यवहारमां छे ए व्याकरणनो उपयोग करता होईए छीए। दाखला तरीके हूँ एम बोलूँ के हूँ गई काले अमदावाद गई हती के गया हता, तो ए क्रिया छे पूर्ण थई गई छे, मतलब के ए भूतकाळनो वाक्य छे। व्यवहारमां छे आपणे भूतकाळ, वर्तमानकाळ अने भविष्यकाळना जे वाक्यो छे एनो उपयोग करता होईए छीए। एनी साथे साथे हूँ एम बोलूँ के एक पंखो फरे छे, अने बीजू वाक्य एम बोलूँ के घणा बधा पंखा फरी रह्या छे। तो पंखो छे ई एक वचन छे अने घणा बधा पंखा ए बहुवचन छे, एटले आपणे एक वचन अने बहुवचन एनो पण उपयोग करीए छीए। हवे हूँ एम कहूँ के आ छोकरी खूब समझदार छे, तो समझदार छे ए विशेषण छे, समझदारी एनामां समझदारीनो गुण छे, मतलब के गुणवाचक विशेषण बने छे। आवी रीते छे व्यवहारमां पण छे आपणे व्याकरणनो उपयोग करता होईए छीए, अने આગળના જીવનમાં અને પરીક્ષાઓમાં પણ છે વ્યાકરણના મુદ્દાઓ આપણને ખૂબ જ ઉપયોગી બને છે। એટલા માટે છે આજે તમારા પાઠ્યપુસ્તકમાં આ ઘણા બધા વ્યાકરણના મુદ્દાઓમાંથી એક મુદ્દો મૂકવામાં આવ્યો છે, એ છે સંયોજક। એના વિશે છે આપણે આજે માહિતી મેળવવાના છીએ। તો તમારી પાઠ્યપુસ્તકમાં સૌ પ્રથમ તમે વાંચશો તો તેમાં એવું કહેવામાં આવ્યું છે કે નીચેના વાક્યો વાંચો। તો સૌ પ્રથમ આપણે આ બધા વાક્યો વાંચશું, પછી તમને છે સંયોજકો સરળતાથી સમજાઈ જશે। તો પેલું વાક્ય એમાં એવું છે એકમાં સામાન રખાયો, મતલબ કે આ છે એ સરળ વાક્ય છે, સાદું વાક્ય છે। હવે આપણે બીજું વાક્ય જોઈએ તો બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું, આ પણ સાદું વાક્ય છે। આપણે એ જોઈ શકીએ આ બંને જે વાક્યો છે એ સાદા વાક્યો છે, વિધાન વાક્યો છે, છેલ્લે છે પૂર્ણ વિરામ કરવામાં આવ્યું છે। તો હવે એન પછીનું જે વાક્ય છે આપણે વાંચીએ તો એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રખાયું। હવે આ બંને વાક્યોમાં અને આ એક વાક્યમાં તમને તફાવત જોવા મળશે। આ બંને વાક્યો છે એ સાદા વાક્યો છે, પરંતુ નીચે જે એક વાક્ય આપ્યું છે એમાં એ બંને વાક્યોને જોડવામાં આવ્યા છે, મતલબ કે સંયુક્ત વાક્યમાં ફેરવવામાં આવ્યું છે। હવે આ બે વાક્યો જોડાયા છે તો એ કયા શબ્દથી જોડાયા છે? તો કે તમે આ વાક્ય ફરીથી વાંચો, એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું। અહીં સુધી છે આપણું પહેલું વાક્ય છે અને અહીંથી અહીં સુધીનું આપણું બીજું વાક્ય, મતલબ કે અહીં છે અને શબ્દથી આ વાક્ય છે એને જોડવામાં આવ્યું છે, મતલબ કે અને શબ્દ દ્વારા છે એ આ બંને વાક્યો છે એમાંથી એક વાક્ય બનાવવામાં આવ્યું છે। અને હવે આપણે બીજું વાક્ય વાંચીએ, બાપુજી તો એક મિનિટનો સદઉપયોગ કરનારા, સાદું વાક્ય છે। નીચેનું વાક્ય વાંચીએ તો 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું, એ પણ સાદું વાક્ય છે। હવે આ બંને વાક્યો છે એને આપણે સંયુક્ત વાક્યમાં ફેરવવાનું છે, તો જોઈએ આપણે। બાપુજી તો 1 મિનિટનો સદઉપયોગ કરનારા, એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યો। હવે તમને અહીં તફાવત જોવા મળશે કે આ બંને જે વાક્યો છે એને કયા શબ્દથી જોડવામાં આવ્યું, તો કે એટલે, એટલે શબ્દ છે એને આ બે વાક્યો છે એનાથી જોડવામાં આવ્યું છે, એટલે। એના પછીનું વાક્ય જોઈએ તો આ છોકરી મારી પૌત્રી છે, બિચારી ભલી ભોળી છે, આ છોકરી છે મારી પૌત્રી છે, એ એક સાદું વાક્ય છે, સરળ વાક્ય છે, વિધાન વાક્ય છે। બીજું વાક્ય છે બિચારી ભલી ભોળી છે, એ પણ સાદું વાક્ય છે। હવે આપણે એને આ બંને વાક્યો છે એને સંયુક્ત રીતે જોડવાના છે, તો એ કયા શબ્દથી જોડાશે એ તમે પણ હવે કહી શકશો। આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભલી ભોળી છે, અહીં પણ શબ્દથી છે આ બંને વાક્યો જોડવામાં આવ્યા છે, પણ। હવે એના પછીનું વાક્ય જોઈએ તો એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકું, સાદું વાક્ય છે। એના પછીનું વાક્ય મારા જેવીને ઘડતરનો લાહવો મળ્યો, એ પણ એક સાદું વાક્ય છે, સરળ વાક્ય છે। હવે આપણે એને સંયુક્ત વાક્યમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવી શકાય? એમાંથી ભલે ગમે તેટલું હું ઓછું ગ્રહણ કરી શકું છતાં મારા જેવીને ઘડતરનો લાવો મળ્યો, અહીં કયા શબ્દથી છે આ બે વાક્યોને જોડવામાં આવ્યા એ હવે તમને સમજાઈ ગયું હશે। છતાં, છતાં શબ્દ છે એનાથી આ બે વાક્યો છે એને જોડવામાં આવ્યા છે।
હવે એના પછીનું વાક્ય પાંચમું વાક્ય જોઈએ તો ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા, એ સાદું વાક્ય છે. બીજું વાક્ય જોઈએ ચોમાસું ધારદાર બેઠું. આ બંને વાક્યોને જોડીને એક પંક્તિ બનાવવામાં આવી છે. હવે આ પંક્તિ છે એને ક્યાં શબ્દથી જોડવામાં આવી છે જોઈએ. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશો કે ચોમાસું ધારદાર બેઠું, અહીં કે શબ્દથી છે આ બંને વાક્યોને જોડવામાં આવ્યા છે કે. એના પછીનું વાક્ય જોઈએ તો કાલ સુધી રહેતા હતા આપણે, એ સાદું વાક્ય છે. કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, વિધાન વાક્ય છે, સાદું વાક્ય છે. હવે આપણે એને સંયુક્ત વાક્યમાં ફેરવવામાં આવ્યું છે તો એ ક્યાં શબ્દથી ફેરવાયું છે તો કાલ સુધી રહેતા હતા આપણે ને, ને શબ્દથી. કાલથી તો વાછંટો રહેશે મકાનમાં, ને શબ્દથી છે આ બંને વાક્યો જોડાયા છે, સંયુક્ત વાક્યમાં ફેરવાયું છે આ વાક્ય ને. છેલ્લું વાક્ય જોઈએ તો મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, સાદું વાક્ય છે. એને તો મળવાની જ, એ પણ સાદું વાક્ય છે. હવે આ બંને વાક્યોને આપણે સંયુક્ત વાક્યમાં ફેરવવાના છીએ તો હવે એમાં ક્યાં શબ્દનો ઉપયોગ થાય છે એ આપણે જોવાનું છે. મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી, અહીં તેથી શબ્દથી વાક્ય જોડાયેલું છે. તેથી એને તો મળવાની જ, એટલે તેથી શબ્દ છે એનાથી આ બે વાક્યો છે એ એક વાક્યમાં ફેરવાયા છે, મતલબ કે સંયુક્ત વાક્ય બન્યું છે. હવે આપણે જોઈએ તો અહીં આપણે એમ જોયું કે પહેલું વાક્ય છે એ ક્યાં શબ્દથી જોડાણું તો કે અને, અહીં અને શબ્દથી. બીજું વાક્ય જોઈએ તો એટલે, એટલેથી જોડાયું. બાદમાં ત્રીજું વાક્ય આપણે જોઈએ તો પણ. ચોથા વાક્યમાં છે છતાં. આ બધા જે શબ્દો છે એના દ્વારા બે વાક્યો છે એનાથી આપણે એક વાક્ય બનાવ્યું. છતાં, કે, ને, તેથી, આ બધા જે શબ્દો છે જેના દ્વારા બે વાક્યો છે એ એક વાક્યમાં ફેરવાય છે એને જ આપણે સંયોજકો કહીશું. આ વાક્યમાં તમે જોયું હશે કે અને, એટલે, પણ, છતાં, કે, ને, તેથી જેવા શબ્દોની મદદથી છે એ વાક્યોમાંથી આ બે વાક્યો હતા એમાંથી એક વાક્ય બનાવવામાં આવ્યું છે. મતલબ કે જે બે વાક્યો હતા એને એક વાક્ય બનાવવા માટે આ બધા શબ્દોનો આપણે ઉપયોગ જોયો. બે વાક્યોને જોડનારા શબ્દોને સંયોજકો કહે છે. મતલબ કે બે સાદા વાક્યો છે કે અન્ય વાક્યો છે એને જોડવા માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે એને સંયોજકો કહે છે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે બે વાક્યોને જોડનારા શબ્દોને સંયોજકો કહે છે. બે વાક્યોને જોડે છે એ શબ્દ છે એને સંયોજકો આપણે કહીશું. પદ, પદ સમૂહો, વાક્યો, વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજકો કહે છે. બે શબ્દો છે, શબ્દ સમૂહો છે. દાખલા તરીકે રાત, દિવસ છે તો આપણે એને રાત અને દિવસ, તો અને શબ્દથી જોડ્યું તો અને છે એ સંયોજક બને છે. બે શબ્દો છે એને જોડવામાં છે એ અને શબ્દ આવે છે, એટલા માટે છે આપણે જે એને જોડતો શબ્દ છે એને સંયોજક કહીશું. ને, પણ, એટલે, તો, ત્યારે, કે, ત્યાં, છતાં, એટલું, અને, અથવા જેવા સંયોજકો જાણીતા છે એટલા માટે છે. અહીં તમે ખાલી સંયોજકોના કેટલા બધા પ્રકારો પણ છે પરંતુ અહીં છે સાતમા ધોરણની પાઠ્યપુસ્તક છે એમાં માત્ર તમારે એ સમજવાનું છે કે સંયોજક કોને કહેવાય અને જે એના જાણીતા સંયોજકો છે એની ઓળખ કરતાં તમને આવડવું જોઈએ. આશા રાખું છું કે તમને સંયોજકોની ઓળખ કરતાં આવડી ગયું હશે.